નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ. હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મી જગત, રમત ગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો. તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. પડેલી કોંગ્રેસની યુપીએ સરકારના વડાપ્રધાન પદ પરથી આવતા સપ્તાહે મનમોહનસિંહ આપી શકે છે રાજીનામું અને ત્યારબાદ ચૂંટણી પહેલા રાહુલ ગાંધી બની શકે છે વડાપ્રધાન. કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુપીએ સરકારના વડાપ્રધાન મનમોહનસિંહ ખાડે પડેલી કામગીરી બાદ આગામી 3 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાનું રાજીનામું આપી દે તેવી શક્યતાઓએ જોર પકડ્યું. આસામના કાર્બી એંગલોંગ જિલ્લામાં ગત સપ્તાહથી ફાટી નીકળેલા રમખાણોનો કુલ મૃત્યુઆંક 8 પર પહોંચ્યો, જ્યારે વધુ 2 મૃતદેહ મળી આવ્યા, જેમાં એક મહિલાનો મૃતદેહ છે. જોકે હાલ કર્ફ્યુમાં થોડી છૂટ અપાઈ છે. સુરત પર અણુ હુમલો કરવાની ઇન્ડિયન મુઝાહુદ્દીનની યોજના હોવાની ભટકલની કબૂલાત બાદ સુરત પોલીસ સતર્ક થઈ. જોકે પોલીસ કમિશનર રાકેશ અસ્થાના કહે છે, મારી સાથે ત્યાંના લોકોએ માહિતી શેર કરી નથી. સુરતમાં તબાહી મચાવવા માટે પાકિસ્તાનમાં બેઠેલા ઇન્ડિયન મુઝાહિદ્દીનના આકાઓ દ્વારા યાસીન ભટકલને 17 લાખ રૂપિયા પહોંચતા કરાયા હતા. સુરતમાં નાનો પરમાણુ બોમ્બ વિસ્ફોટ કરવાની યાસીન ભટકલની વાત સાંભળી પાકિસ્તાન સ્થિત સુપ્રીમો રિયાઝ ભટકલે તુરંત જ ચેતવ્યો હતો કે આવા પરમાણુ ધડાકામાં મુસ્લિમો પણ માર્યા જશે, જેના જવાબમાં તેણે કહ્યું હતું કે મસ્જિદમાં પોસ્ટર ચોંટાડીશું અને મુસ્લિમોના પરિવાર સાથે ચૂપકેદીથી સુરતમાંથી ખસેડી જવા જણાવશું. દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ જેની ગયા સપ્તાહમાં દક્ષિણ દિલ્હીમાં સકમન દારૂના માફિયાઓ દ્વારા હત્યા કરાઈ હતી, તેના પરિવારને દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ₹1 કરોડનું વળતર આપવાની જાહેરાત કરી. આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ અમેઠીમાંથી કોંગ્રેસના ઉપપ્રમુખ અને યુવરાજ રાહુલ ગાંધી સામે લોકસભા ચૂંટણી લડશે, જ્યારે નરેન્દ્ર મોદીને પણ અમેઠીમાંથી ચૂંટણી લડવા માટે પડકાર્યા. દેશના મલ્ટી બ્રાન્ડ રિટેલ ક્ષેત્રમાં પ્રવેશવા ટેસ્કોને મંજૂરી મળી. FIPBને ભારતમાં લઘુમતી શેર હિસ્સો ખરીદવા વોડાફોનને પણ મંજૂરી આપી. ઇંગ્લેન્ડની ટેસ્કો કંપની એવી સૌ પ્રથમ વૈશ્વિક રિટેલર બની છે જેને દેશના મલ્ટી બ્રાન્ડ રિટેલ ક્ષેત્રમાં પ્રવેશવાની ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડે મંજૂરી આપી. ઉત્તર ભારતમાં વધુ કાતિલ બનતી ઠંડી. દિલ્હીમાં દાયકાઓનું સૌથી નીચું તાપમાન નોંધાયું. કાશ્મીર, હિમાચલ, હરિયાણા, પંજાબમાં ગાત્રોથી જાવતી ઠંડી, જ્યારે રાજસ્થાનમાં પણ શીતલહેર. સમગ્ર કાશ્મીર અને લડાખ પ્રદેશોમાં ન્યૂનતમ તાપમાન નીચે તરફ જઈ રહ્યું છે, ત્યારે શ્રીનગર શહેર સહિત ઘણા સ્થળોએ શિયાળાની ઋતુની સૌથી વધુ ઠંડી રાત્રે નોંધાઈ. ઉત્તર ભારત અને જમ્મુ કાશ્મીર સાથે ગુજરાત રાજ્યમાં પણ ગાત્રોથી જાવતી ઠંડી. રાજ્યમાં નલિયા 5.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડુ ગાર, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ઉત્તર દિશાથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ઠંડીમાં વધારો નોંધાયો. પાકિસ્તાની રાજદૂત સલમાન બસીરે કહ્યું કે ભારતમાં સત્તા પરિવર્તન દ્વિપક્ષીય સંબંધોમાં અંતરાય નહીં બને. બે દેશ વચ્ચેના સંબંધો અંગત અને પક્ષીય વિચારધારા પર આધારિત હોતા નથી. પાકિસ્તાનમાં હાઈ કમિશનર સલમાન બસીરે વધુમાં કહ્યું કે ભારતમાં સરકારનું પરિવર્તન દ્વિપક્ષીય સંબંધોમાં બાધારૂપ નહીં નીવડે. ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત માટે ઉતાવળું બન્યું. નાણામંત્રી ચિદમ્બરમે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે વડાપ્રધાન પદના ઉમેદવારને આગળ કરવા જોઈએ. કોંગ્રેસે આગામી વર્ષની લોકસભાની ચૂંટણી માટે પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર આગળ કરવા જોઈએ તેમ ચિદમ્બરમે કહેતા હવે કોંગ્રેસમાં પણ વડાપ્રધાન કોણ અંગે ચર્ચાએ જોર પકડ્યું. ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો. હુમલાખોરોએ ભારતીય વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન પણ લૂંટી લીધા અને ઢોરમાર મારી ભાગી છૂટ્યા. કોંગ્રેસે કહ્યું, ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વાકચાતુરીમાં લપેટાયેલા અસત્ય ઉચ્ચારે છે. ઝારખંડ પ્રગતિમાં છત્તીસગઢની પાછળ પડી ગયું છે તેવા નરેન્દ્ર મોદીના આક્ષેપ અંગે જવાબ આપતા કોંગ્રેસે કહ્યું, ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર વાકચાતુરીમાં લપેટાયેલા અસત્ય ઉચ્ચારે છે અને ઝારખંડમાં ભાજપે 10 વર્ષ શાસન કર્યું છે, તેથી તેના પછાતપણા અંગે મોદીએ અર્જુન મુંડાને પૂછવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓને હવે રોજે રોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવામાંથી મુક્તિ મળી શકશે, કારણ કે ટૂંક સમયમાં ઇન્સ્યુલિનની ગોળીઓ મળતી થઈ જશે. વિશ્વભરમાં 35 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને 2030 સુધીમાં આ આંકડો 50 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. ત્યારે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓને હંમેશા ઇન્સ્યુલિનની જરૂર નથી, પણ 1/4 ભાગના દર્દીઓ ડાયાબિટીસ પર આધાર રાખતા થઈ ગયા છે. અલગ કામતાપુર રાજ્યની માંગણીનું નેતૃત્વ કરતા કામતાપુર પીપલ્સ પક્ષની સેન્ટ્રલ સમિતિના સભ્યની જલપાઈગુરીમાં બાઇસિકલ બોમ્બ ધડાકા કેસના સંબંધમાં કૂચબિહારમાંથી ધરપકડ કરાઈ છે. સર્વિસ ટેક્સ માફી યોજનાથી સરકારને રૂપિયા 5,500 કરોડની આવક થઈ શકે છે. સર્વિસ ટેક્સ ચોરી કરનારાઓ વિરુદ્ધ 1 જાન્યુઆરી 2014થી ફોજદારી સહિતની કઠોર કાર્યવાહી હાથ ધરાશે. સર્વિસ ટેક્સ માફી યોજના પૂરી થવા આડે માત્ર 1 દિવસ બાકી છે, ત્યારે કેન્દ્ર સરકારે સર્વિસ ટેક્સ ચોરી કરનારાઓના યોજનાનો લાભ લેવા અથવા તો ત્યાર પછી ફોજદારી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું. આગામી 5મીની ચૂંટણી પહેલા ગરમાચામાં બાંગ્લાદેશના વિરોધ પક્ષના 3 ટોચની મહિલા નેતાઓની ધરપકડ કરાતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટની સરકાર વિરોધી અને તરફી વકીલો વચ્ચે અથડામણ થતા લોકશાહી કૂચના આજના બીજા દિવસે બાંગ્લાદેશના મુખ્ય વિરોધી પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના 3 મહિલા નેતાઓની ધરપકડ કરાઈ. ભગવા વસ્ત્રની આડમાં મહિલાઓ સાથે દુષ્કર્મ કરનાર બળાત્કારી નારાયણ સાંઈનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાયો. બળાત્કારના આક્ષેપ ઉપરાંત 13 કરોડના લાંચ પ્રકરણમાં વ્યૂહરચના અંગે નારાયણનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાયો. આજે સુરત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં વર્ષ 2013ને વિદાય આપી રાત્રે 12ના ટકોરે નવા વર્ષ 2014નું ઉષ્માભેર સ્વાગત કરાશે. રાત્રે આતશબાજી કરી લોકો નવા વર્ષનું સ્વાગત કરશે. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.